नमस्कार विद्यार्थी मित्रों, हूँ सुनैना राठौर, सारस्वत इंटरनेशनल एकेडमी तरफथी स्टैंडर्ड थर्ड इंग्लिश मीडियम सब्जेक्ट गुजराती पोयम वन भाई पार्ट वन प्रकरण एक भाई कविता विषे आपणे समझीशुं। विद्यार्थी मित्रों, तमने अही एक चित्र देखाय छे, जे आपणो भाई कवितानुं चित्र छे। विद्यार्थी मित्रों, आ कवितामां भाई अने बहेनना वहालनी छे। भाई कवितामां नाना भाई तरफनो बहेननो प्रेम आ कवितामां दर्शाववामां आव्यो छे। नानकड़ा भाई तरफनी बहेननी बाळ सहज लागणीने कवितामां बतावी छे। तो चालो विद्यार्थी मित्रों कविताने विस्तारथी समजीए। नानो मारो वीरो खावा जोईए शीरो, घोड़ियामां पोढ़े लीली गोदड़ी ओढ़े, गोदड़ी गई खसी भाईलो गयो हसी। विद्यार्थी मित्रों कविता ने पंक्ति वाइज समझिए। नानो मारो वीरो खावा जोईए शीरो, नानो यानी नानकड़ो भाई, वीरो एटले भाई। नानो मारो वीरो एटले बहेनो नानकड़ो वीरो, वीरो एटले भाई। जे बहन ने वीरा ने मारो कह्यो छे, अही बहेननू भाई तरफनू पोतापणू दर्शावे छे। जाने कहवा मांगती होय के भाई फक्त मारो ज छे। खावा जोईए शीरो, नानकड़ा भाई ने खावा माटे शीरो जोईए छे। शीरो ए रवा अने साकरमांथी बनती मीठी वानगी छे। विद्यार्थी मित्रों आपणे जाणીએ છીએ કે નાના બાળકોને શીરો અથવા મીઠી વાનગી ખૂબ જ ભાવે છે। કોઈ નાના બાળકને ખવડાવવાનું પણ આપણને ખૂબ જ ગમે છે। અહીં પણ નાના ભાઈને બહેન પ્રેમથી શીરો ખવડાવે છે। વિદ્યાર્થી મિત્રો તમને પણ શીરો ભાવતો હશે ને? ભાવતો જ હશે, કારણ કે બાળકોને મીઠી વાનગી ખૂબ જ પસંદ હોય છે, આથી એને શીરો ખાવો પણ ગમે છે। ઘોડિયામાં પોઢે લીલી ગોદડી ઓઢે, ઘોડિયું એટલે પારણો, પોઢે એટલે સૂઈ જવું, લીલી લીલા રંગની, ઓઢે એટલે ઓઢવો। ઘોડિયામાં પોઢે એટલે ઘોડિયું બાળકને સુવડાવવા માટેનું પારણું। બાળક પારણામાં નિરાંતે ઊંઘી શકે છે। અહીં કવિતામાં બહેન બાળકને ઘોડિયામાં સુવડાવી હિંચકા નાખે છે અને હિંચકા ખાતા બાળક નિરાંતે સુંદર મજાની નીંદર માણે છે। લીલી ગોદડી ઓઢે, બાળકને લીલા રંગની ગોદડી ખૂબ જ વહાલી છે, જેને સાથે રાખી તે ઘોડિયામાં સૂવે છે। ગોદડી ગઈ ખસી ભાઈલો ગયો હસી, બાળકે ઓઢેલી ગોદડી ખસી જતા એ બાળ સહજતા સાથે ખિલખિલાટ હસે છે। જાણે ગોદડી એની સાથે આંખ મિચોલીની રમત રમતી હોય એમ બાળક સમજે છે અને બાળ સહજતાથી ખિલખિલાટ હસે છે। અને નાનકડા ભાઈને ખિલખિલાટ હસતો જોઈ બહેન પણ ખૂબ જ ખુશ થાય છે। વિદ્યાર્થી મિત્રો તમે જોયું હશે કે અહીં બહેનના અખૂટ નિર્દોષ પ્રેમ વિશેની કવિતા
તમે સમજ્યા. ભાઈની ખાવાની, સૂવાની, હસવાની ક્રિયાથી જાણે બહેન પણ ખૂબ ખુશ થતી હોય એવું લાગે છે. અહીં ચિત્રમાં તમે જોઈ શકો છો કે એક નાનું બાળક પારણામાં સૂતું છે, જેને બહેન હિંચકા નાખે છે. બાળકે લીલા રંગની ગોદડી ઓઢી છે અને એ તમને હસતો નજરે પડે છે. એને હસતો જોઈ એની બહેન પણ જાણે ખૂબ જ ખુશ થતી હોય એવું લાગે છે. આ સુંદર ચિત્ર દ્વારા તમે જાણી શકો છો કે બહેન અને ભાઈ ખૂબ જ ખુશ હતા. અહીં બાળકને રમવા માટે હાથી, બતક જેવા રમકડા પણ મૂકવામાં આવ્યા છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણને આધારે આ કવિતામાં આવતા થોડા નવા શબ્દો વિશે આપણે શીખીશું, જેને તમે તમારી નોટમાં પાછા 3 વાર લખવાના રહેશે. પહેલો શબ્દ છે નાનો. નાનો એટલે નાનકડો. બીજો શબ્દ છે વીરો. વીરો એટલે ભાઈ. ત્રીજો શબ્દ છે શીરો. શીરો એટલે રવા અને સાકરમાંથી બનતી મીઠી વાનગી. ઘોડિયું એટલે પારણો, જેમાં બાળકને સુવડાવવામાં આવે છે. પોઢે એટલે સૂવું. બાળકને તમે ઘોડિયામાં સૂતેલું જોયું છે ને, પોઢવું એટલે સૂવું. છઠ્ઠો શબ્દ છે ગોદડી. ગોદડી યાની બાળક જે ચાદર ઓઢે છે એને ગોદડી કહે છે. ઓઢવું, બાળક જ્યારે સૂતું છે ત્યારે એણે પોતે લીલા રંગની ગોદડી ઓઢી છે. ખસી, ખસી એટલે ખસી જવું. ગયો એટલે જવું. હસી એટલે હાસ્ય. આ કવિતાને આધારે અહીં ગુજરાતી શબ્દનો અંગ્રેજીમાં અનુવાદ કરવામાં આવ્યું છે, જેને પણ વિદ્યાર્થી મિત્રો તમારે તમારી નોટમાં લખવાના રહેશે. પહેલો શબ્દ છે વીરો. વીરો શબ્દનો અંગ્રેજી અનુવાદ થાય છે બ્રધર. બી આર ઓ ટી એચ ઈ આર. બીજો શબ્દ છે શીરો. શીરો શબ્દનો અંગ્રેજીમાં અનુવાદ થાય છે સ્વીટ. એસ ડબલ્યુ ડબલ ઈ ટી. ત્રીજો શબ્દ છે ઘોડિયું. ઘોડિયું શબ્દનો અંગ્રેજી શબ્દ છે ક્રેડલ. સી આર એ ડી એલ ઈ. ચોથો શબ્દ છે લીલી. લીલી એટલે ગ્રીન. જી આર ઈ ઈ એન. પાંચમો શબ્દ છે ગોદડી. ગોદડીનો અંગ્રેજી અનુવાદ થાય છે અ સ્મોલ ક્વિલ્ટ. એ એસ એમ એ ડબલ એલ ક્યુ યુ આઈ એલ ટી. છઠ્ઠો શબ્દ છે પોઢે. પોઢેનો અંગ્રેજી અનુવાદ થાય છે સ્લીપ. એસ એલ ઈ ઈ પી. સાતમો શબ્દ છે ખસી. ખસીનો અંગ્રેજી અનુવાદ થશે રિમોવ. આર ઈ એમ ઓ વી ઈ. આઠમો શબ્દ છે હસી ગયો. લાફ એલ એ યુ જી એચ ઈ ડી. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ ગુજરાતી શબ્દોના જે અંગ્રેજીમાં અનુવાદ કરવામાં આવ્યું છે એને તમારે તમારી નોટમાં લખવાના રહેશે. વિદ્યાર્થી મિત્રો, આ
કવિતાના પાર્ટ ટુમાં આપણે બીજા પ્રશ્નોના જવાબો શીખીશું. થેન્ક યુ.